હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નોબલ સ્કૂલ ગ્રુપ એન્ડ વાસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાંગર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના ચેપ્ટરમાં સરવાળા શીખી ગયા, હવે આપણે ચેપ્ટર નંબર 4 પહોંચ્યા છીએ. એમાં છે બાદ બાકી. હવે સરવાળા હતા એમાં આપણે શું કરવાનું હતું? ઉમેરો કરવાનો હતો, ઉમેરવાની હતી સંખ્યા. કે એક સંખ્યા છે એમાં બીજી સંખ્યાનો ઉમેરો કરવાનો છે, એટલે સંખ્યામાં વધારો થાય. અને હવે આપણે પહોંચ્યા છીએ બાદબાકી. બાદબાકીમાં શું હોય કે જે સંખ્યા હોય એમાં બીજી સંખ્યાને બાદ કરવાની હોય છે, અને બાદ કરતા જે સંખ્યા વધે એને કહેવાય બાદબાકી. તો હવે આપણે આજે બાદબાકી શીખવાની છે. તો બધાએ ચેપ્ટર નંબર આપણે છે ને 4 ઉપર પહોંચ્યા છીએ. તો એમાં આપણે સૌપ્રથમ પેજ નંબર 83 ઉપર ધ્યાન આપીએ. અહીંયા છે ને આપણને ઘણા બધા ઉદાહરણો આપેલા છે, તો આજે ઉદાહરણો સમજવાના છે. સૌપ્રથમ તો હવે આપણને પહેલા ચકલીઓનું ચિત્ર આપ્યું છે. તો પહેલામાં આપણે જોઈએ કે એક ડાળ ઉપર 3 ચકલીઓ છે. આ રીતના અહીંયા એક ડાળખી જેવું છે, એના પર 3 ચકલી છે. હવે બીજું ચિત્ર જોઈએ તો 2 ચકલી છે ને અહીંયા ઉડી ગઈ છે. જો અહીંયા ડાળ ઉપર બેઠેલી નથી, આ 2 ચકલી ઉડી ગઈ છે. અને હવે આ ડાળ પર કેટલી ચકલી છે? તો અહીંયા એક જ છે, એક ચકલી બાકી રહી. પહેલામાં કેટલી હતી? ડાળ પર 3 ચકલી હતી, પછી બીજામાં 2 ઉડી ગઈ, એટલે 3માંથી 2 વહી ગઈ. અહીંયા કેટલી વહી હતી? તો કે 1. હવે અહીંયા આપણે બાદબાકીમાં એ સમજવાનું છે કે 3માંથી કેટલા બાદ કરવાના છે? 2. હવે આને લીટી કરીને આપણે સમજીએ, આ કેટલા છે? 3. તો 1 2 3. હવે માંથી ઉડી કેટલી ગઈ? તો કે 2. તો આ 1 અને 2 જતી રહી. વૈધી કેટલી? 1. તો એ જવાબ પણ કેટલા આવ્યા? 1 જ. હવે એવી જ રીતના નીચે બીજું ઉદાહરણ જોઈએ. એક તળાવમાં કિનારા પાસે છે ને 3 દેડકા છે, પછી એક દેડકો છે ને બીજા ચિત્રમાં જોઈએ તો પાણીમાં પડી જાય છે. પછી ત્યાં કેટલા દેડકા છે? 3 હોય છે, એક તેમાંથી નદીમાં જતો રહે છે. તો 3 માંથી એક છે ને જતો રહે, કેટલા વધ્યા? 2. તો 3 - 1 કરીએ, 3 હોય એમાંથી 1 માઇનસ કરીએ તો કેટલા વધે? 2 વધે. તો જવાબમાં પણ આવશે 2. ત્યારબાદ અહીંયા જગ આપ્યા છે. પહેલા ચિત્રમાં 6 જગ છે, એમાંથી 6માંથી 4 જગ છે ને ફૂટી ગયા. જો આ 6 હતા એમાંથી 4 ફૂટી ગયા, તો પાછા કેટલા વધ્યા? 2. તો 6 - 4 કરીએ ને તો 2 જવાબ આવે, કારણ કે હવે એ નથી, પૂરા થઈ ગયા છે, તૂટી ગયા છે. એટલે વૈધા કેટલા? ખાલી 2 જ. હવે અહીંયા એક છોકરી છે, એની પાસે 5 ફૂલ છે, એમાંથી 2 ફૂલ આપ્યા. હવે એને બીજા 2 ફૂલ, 5માંથી 2 ફૂલ એના બહેનપણીને આપી દીધા છે. તો એની પાસે કેટલા વધ્યા? 5 હતા, એમાંથી આ 1 અને 2 એને આપી દીધા. હવે એની પાસે કેટલા વધ્યા? 3. 5માંથી 2 બાદ કરીએ ને તો વધે 3. હવે ત્યારબાદ અહીંયા પાંદડાની ડાળખી આપી છે, એમાં છે ને 9 પાંદડા હતા અને 4 પાંદડા પડી ગયા. 9 હતા એક ડાંઠી ઉપર પાંદડા, એમાંથી 4 છે ને પડી ગયા. તો કેટલા વધ્યા? 5 બાકી રહ્યા. 9 હોય એમાંથી 4 ખરી ગયા પાંદ, તો હવે કેટલા વધ્યા? 5 વધ્યા. હવે આ આપણે પેલા ઉદાહરણો જોયા, બાદબાકી ની સરળ રીત આપણે જોઈ. હવે ત્યારબાદ ઉદાહરણ સહિત આપણે પેજ નંબર 84 પર બાદબાકી કરવાની છે. તો બધાએ ત્યાં ધ્યાન આપવાનું છે. તો આપણને સૌપ્રથમ અહીંયા ધ્યાન બોલ આપ્યો છે. 2 બોલ હતા, એમાંથી 1 બોલ કાઢી નાખે છે. તો 2માંથી 1 બાદ કરીએ, અહીંયા 2 બોલ છે, એમાંથી હું 1 ને કાઢી નાખું છું, કેટલા વધ્યા? 1. તો એ જવાબમાંથી 1 લખશું. તો આડી રીત છે અને આ સરવાળાની ઊભી રીત છે. ત્યારબાદ અહીંયા દીવા આપ્યા છે. તો કેટલા છે? 1 2 3 4 5. 5 દીવા હતા, એમાંથી આ 5 છે, એમાંથી કેટલા કાઢી નાખ્યા છે? 2. જો અહીંયા 2 ઉપર લીટા કરેલા છે, તો 5માંથી 2 કાઢી નાખીએ તો કેટલા વધે? કેટલા વધ્યા છે? 1 2 ને 3. તો જવાબમાં આવશે 3. એટલે અહીંયા પણ 3 લખવાના છે અને સાઈડમાં પણ 3 લખવાના છે. પછી ત્યારબાદ અહીં તમને કેરીનું ચિત્ર આપ્યું છે. કેટલી કેરી છે? 1 2 3 4 5. 5 કેરી આપેલી છે, એમાંથી 1 કેરી તમારી પાસે, 5 કેરી છે એમાંથી 1 કેરી તમે મને આપી દો છો, તો તમારી પાસે કેટલી વધશે? 4 કેરી. તો 5 - 1, તો 1 2 3 4 5. 5 હતી, એમાંથી હું 1 કાઢી નાખું. હવે કેટલી વધે આપણે ગણીએ? 1 2 3 4. વધી ને 4, તો અહીં લખવાના છે 4. તો અહીં જવાબમાં પણ આવશે 4.
હવે ત્યારબાદ અહીંયા કપ છે તો કેટલા છે 1 2 3 4 4 કપ છે એમાંથી 2 કપ તૂટી ગયા તો કેટલા વધ્યા 2 4 કપ હતા એમાંથી આ 2 કપ તૂટી ગયા છે તો કેટલા કપ વધ્યા માત્ર 2 તો 4 માઈનસ 2 બરાબર 2 આવશે પછી અહીંયા 3 કેન્ડી આપી છે કુલ્ફી આપી છે તો એ કુલ્ફી 3 માંથી છે ને 2 આપણે બાદ કરી દેવાની છે તો કેટલી વધશે 1 તો 3 માંથી 2 કાઢી નાખીએ તો વધે 1 તો અહીંયા પણ આવશે 1 આ 3 હતી એનાથી 2 ઉપર મેં શું કરી નાખ્યું મીટો કરી નાખ્યું તો વધી કેટલી 1 હવે 4 છત્રી છે 4 છત્રી માંથી હું 3 ઉપર આ રીતના ચેકા મારું છું તો કેટલી વધી 1 4 માંથી 3 બાદ કરીએ તો વધે 1 કાઢીને ઉભા સરવાળામાં 1 1 લખવાના છે પછી ગોલ આપ્યા છે 5 5 માં 5 ગોલ માંથી હું 3 ગોલ કાઢી નાખું છું આ 5 માંથી 3 મે બાદ કરી નાખ્યા તો વધ્યા કેટલા 2 તો અહીં જવાબમાં લખવાના છે 2 પછી અહીંયા ડુંગળી આપેલી છે 3 ડુંગળી હતી એમાંથી 1 હું કાઢી નાખું છું તો 3 માંથી 1 જાય તો કેટલા વધે 2 તો અહીંયા પણ 2 લખવાના છે આ 3 હતી એમાંથી મે 1 કાઢી નાખી છે તો 1 અને 2 ત્રણ માંથી એક બાદ કરીએ તો વધે 2 હવે આ રીતના તમારે સ્વાધ્યાયની બુકની અંદર ઉતારવાનું રહેશે તો આ આપણી સરળ અને સુંદર બાદબાકી હતી જે આપણે શીખી છે હવે આવી રીતના આગળ આપણે બીજી બાદબાકી પણ કરતા શીખવાની છે અને તમે સ્વાધ્યાયમાં ઉતારો અને ત્યારબાદ એને નોટબુકમાં પણ ઉતારજો તો આના પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે બધા ફરીવાર મળીશું થેન્ક યુ